જય સ્વામિનારાયણ. આ સ્તોત્ર છે ને એનું એક નામ આપણે ભજગોવિંદ કહીએ છીએ, પણ એક નામ એનું છે ચરપટ પંજરીકા. આ ચરપટ પંજરીકા હું વિચારું છું ત્યાં સુધી એનો કોઈ અર્થ બેસતો નથી, કારણ કે ચરપટ એટલે થપ્પડ અને પંજરીકા એટલે પિંજરું, અને કોઈ અર્થ મેળ પડતો નથી. પરાયને પાડવો હોય તો એટલો પડે કે મોહનું અજ્ઞાનનું ને એવું બધું જીવને જે પિંજરું જડાઈ ગયું છે એને તોડવા માટેનું આ થપ્પડ છે, પ્રહાર છે, એવું આપણે કહી શકીએ અર્થ કાઢવો હોય તો. પણ હવે બધે છપાય છે ચરપટ પંજરીકા, પણ મને વિચારતા એવું લાગે છે આગળ પાછળના બધા નામ જોતા કે આ સ્તોત્રનું એક બીજું નામ ચરપટ પંજરીકા નહીં હોય, કારણ કે એનું પહેલું મૂળ નામ હતું એ દ્વાદશ મંજરીકા એવું નામ હતું, એટલે મંજરીકા હશે એનું પંજરીકા થઈ ગયું છે, એટલે ચરપટ મંજરીકા નામ હોવું જોઈએ તો કંઈક અર્થ બેસે. કેવો? મંજરીકા એટલે હારમાળા, ચરપટ એટલે થપ્પડ, એટલે આ થપ્પડની હારમાળા છે. જીવને જગાડવા માટે શંકરાચાર્યજી થપ્પડ ઉપર થપ્પડ મારે, થપ્પડ ઉપર થપ્પડ મારે, રે મૂઢ કે હજી જાગતો નથી, કોઈ સૂતો હોય ને ઉઠે નહીં તો આપણે પછી પાટું મારીએ, થપ્પડ મારીએ, બધું કરીએ ને ઉપર ઉપર એક પછી બીજી ચમચમાવીને તો પછી માંડ જાગે એમ. આ થપ્પડોની હારમાળા છે, એક 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 ચમચમાવીને જ મારે છે ને. જો આમાં કેવું કેવું કહે છે, હજી બીજા શ્લોકમાં તરત જ કીધું મૂઢ જોઈ ફેરવીને પેલા એક ઠોકી પછી વાત માંડી, એટલે થપ્પડોની હાર માળા છે, એમાં જગાડવા માટે છે જીવને. પણ જાગીને સવળો અર્થ લે તો ડાયો, નહીં તો સામો થાય. આટલી આટલી ચોટ મારે છે, આટલું આટલા બીજા સાધનો હતા આપણે. હવે આમાં કોઈ યોગ માર્ગી હોય ને આપણે યોગનું સેજ ખંડન થયું હોય, યોગ સહાયક છે, ભગવાનના ધ્યાન ભજનમાં સુખ આવે એનું માધ્યમ છે, શરીર સારું રહે, મન સ્વસ્થ રહે, મૂર્તિમાં મન લાગે, નામ જપમાં સુખ આવે, એના માટે યોગ છે, ઉત્તમ છે. પણ એ જ યોગ તમને પાર કરી દે એવું કઠણ ઘણું છે, થતું હોય પણ બહુ કઠણ, બહુ કઠણ, બહુ કઠણ. પોતાનું આલંબન છે, યોગ્ય ક્યાંય લટકી જાય એમાં ખોટનો ધંધો ખરો, આમાં ખોટનો ધંધો નહીં. હવે એ કોઈ યોગ અત્યંત પ્રિય હોય, યોગના આચાર્ય હોય ને એ હોય તો આપણી વાત સાંભળીને શું કે આ લોકો કો પૂછ પત્તા નહીં હૈ, કિસકો તુમકો ખમકો. એટલે એને તો માઠું લાગે ને, તો એ જાગવાને બદલે આપણા પર રોષે ભરાઈ જાય. એટલે જે ડાયો જાગી ગયો એ ડાયો ન જાગે મૂઠ, સામા થાય. હો સ્વામી રામતીર્થ જાપાન ગયેલા, જાપાનથી પરત ફરતા હતા. આમ કોન્ટ્રોવર્સી તમે જોજો વાતની, શંકરાચાર્યથી ને અહીંથી કેટલી વિરુદ્ધ થાય છે. પાછા આવતા હતા સ્ટીમરમાં બેસી, સ્વામી રામતીર્થનું નામ તો સાંભળ્યું છે ને, બહુ કૃષ્ણ પ્રેમી એવા સંત વિવેકાનંદ અને સમકાલીન. હવે સ્ટીમરમાં બેઠા હતા ને, દરિયાનો મામલો તો જાદાથી ચાલે, તો એમણે જોયું કે એકબીજા એક બેન્ચ ઉપર એક સીટ ઉપર એક બરાબર 80-85 વર્ષનો ડોસો શંકરાચાર્ય મળ્યો હતો ને એવો જ, એ બેઠો બેઠો ચાઇનીઝ ભાષા શીખે. કેવી ઘટના તમે જુઓ, જે શંકરાચાર્યને કાશીની બજારમાં દેખાણી છે, આ રામતીર્થને સ્ટીમરમાં, એટલે 80-85 વર્ષનો બુઢો એ ચાઇનીઝ ભાષા શીખે. અને દુનિયામાં અઘરામઘરી કોઈ ભાષા હોય ને તો ચાઇનીઝ ભાષા છે, કારણ કે શબ્દોની ભાષા નથી, ચિત્રોની ભાષા છે. તમને અમુક ચિત્રો આવડી જાય તો તમે બહુ માહિર થઈ ગયા એ ભાષામાં, એ ભાષા ચિત્રોની ભાષા. ઝઘડો એમ બોલવું હોય કે લખવું હોય તો ઝઘડો એનો કોઈ શબ્દ નથી એની પાસે, પણ એ એક જાડવું દોરે અને બે સ્ત્રીઓને હામામી બેસારી મોઢું રાખે એટલે ઝઘડો. આ એનું ચિત્ર છે, ઝઘડાનું એને ચિત્ર છે. એક વૃક્ષ, એની નીચે બે બૈરાઓ સામ સામો જોઈને આમ જોયે એટલે ઝઘડો. આ ચિત્રની ભાષા છે, ચાઇનીઝ ભાષા. એ પેલો બુઢો શીખે, 2000 જો આવા ચિત્રોના શબ્દો આવડી જાય તો વિદ્વાન કહેવાય. હવે આવી અઘરી ભાષા પેલો જાપાની ચાઇનીઝ ભાષા શીખતો હતો. હવે આ લોહી તો આપણું ભારતી, એટલે રામતીર્થ તો ઇંગ્લિશના પ્રોફેસર રહેલા, ગણિતના પણ ખાટું, શેર શાયરી ઉર્દુના પણ એવા ખાટું. તો એમણે સીધું એને ઇંગ્લિશ તો ફફડાટ બોલે, બહુ બ્રિલિયન્ટ હતા. અને પેલાને કીધું કે તમે આટલી ઉંમરે
આ શું શીખો છો, આ તમને શું કામ આવશે? જે શંકરાચાર્યની વાત થાય છે, આ તમને આટલી ઉંમરે આ શું કામ આવશે, તમે આ શું શીખીને લઈને બેઠા છો? પેલા આમ જોયું, ઉપર નીચે આમ જોયું અને તરત કહ્યું કે તમે ભારતીય છો. રામતીર્થને આંચકો લાગ્યો કે તમને કેમ ખબર પડી ગઈ કે હું ભારતીય છું? તો કે ભારતીય લોકો જ આવું ખંડનાત્મક બોલે છે, બસ આનાથી શું મળે, આ શું કરવાની જરૂર છે, આ બધું મૂકી દો, બધું છોડી દો. છોડવાની, ફેંકી દેવાની વાત, જીવનને નિષેધાત્મક લેતા હોય તો ભારતીયો સિવાય કોઈ લેતું નથી. બોલો, જીવન છે, જીવનને માણો. છેલ્લી પળ સુધી આપણે માણીએ તો એમાં ખોટું શું છે? શા માટે બધું ફેંકી દેવું જોઈએ? આખી વિપરીત વિચારધારા છે ને, ભેદ છે પેલી સંસ્કૃતિ અને આ સંસ્કૃતિ. હવે હું તમને એમ કહું કે અમેરિકા કોઈ ગયો હોય છોકરો ભણવા ગયો કે થોડું કમાવા ગયો, પછી છોકરાને એના કોઈ પાડોશી હોય કે સંબંધી હોય તેને ખબર છે કે આ છોકરો ભણવા આવ્યો છે કે થોડું કમાવા આવ્યો છે, બરાબર. હવે ઓલો છોકરો ત્યાં જઈને પછી બસ હોટેલોમાં જાય ને નાચમાં જાય ને ડાન્સ પાર્ટીઓમાં જાય ને શરાબો પીએ મહેફિલોમાં જોડાય ને બસ એવી રીતે મળે પૈસા ઉડાડવા અને આખો દિવસ એવી રીતે કાઢી નાખે, ન વિદ્યાભ્યાસમાં ધ્યાન આપે, ન આર્થિક ઉપાર્જનમાં ધ્યાન આપે, તો ડાયો જરા સજ્જન કોઈ એનો હિતે છું હોય એમ તો કે ને, એ ભાઈ હા તમે આ શું લઈને બેઠા છો? આ કરવાનું છે ભલામણ? તમે કરવાનું છે એ કરો. અને પેલાને સારું ન લાગે ત્યારે એમ જ કે ને કે શું આ બધું ન કરવું, અમે થોડું ખાઈએ પીએ હરીએ ફરીએ ડાન્સ કરીએ, એમાં તમને ખોટું શું છે? તમે બુઢા થઈ ગયા, તમે ન કરો તો તમારી વાત મરજી છે, ન કરો. અમે કરીએ છીએ એમાં તમને શું પેટમાં બળે છે? એ છોકરાને શું તકલીફ છે? એને ખબર નથી કે હું શાના માટે આવ્યો છું. એમ જે સંસ્કૃતિને ખબર જ નથી કે આ જીવન શેના માટે છે, મૃત્યુ પછી શું થવાનું છે, એ સંસ્કૃતિમાં જીવનારાને આપણે એમ કહે ભાઈ આ કાંઈ મૃત્યુ સમયે કામ નહીં આવે તો એને સમજાવવાનું નથી. જેમ પેલા ખાલી આથી પાછો આવે પછી વાપરી નાખે ન સમજાય, એમ એ લોકોને નથી સમજાવવાનું. કારણ એને જીવન પછી શું છે એની ચિંતા જ નથી, એનો વિચાર જ નથી, એનું જ્ઞાન જ નથી. એને એમ છે કે બસ ખાવ પણ મરી ગયા, પૂરું થઈ ગયું. જીવન એના માટે નથી. જેને સમજાય કે જીવન શા માટે છે, એ જ જીવનને કેમ ઉપયોગ કરવો એ બરાબર જાણ. હવે એ લોકો તો છેલ્લી, હવે જો કે આપણે બધા મેળ્યા છે બહુ એવા બધા ઉપદેશો આપવા, બધા કે સાધુ સંતોના ઉંમર થાય ને તો સાધુ સંતોના બહુ ચક્કરમાં પડવું નહીં, મંદિરોમાં બેસી રહ્યો ને માળા જ કરી રાખો ને એ બધી વાતોને ફેંકી દેવી, રસ પડે એવી પ્રવૃત્તિ કરવી, બગીચામાં જવું, હરવું ફરવું, મિત્રો મંડળ રચવા, કાંઈક બીજી પ્રવૃત્તિઓ કરવી, આ બધું જ કરવું. કંઈક રમો, ખેલો, ક્રિકેટ જોવો, સારા ગમતા પિક્ચર જોવો, પણ ગઢપણમાં સાવ સોગ્યા મોઢા કરીને મંદિરોના ટેકે માથા દઈ અને બેસી રહેતા રહી. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિની આ વિચારધારા નાખે, જીવનમાં છેલ્લી ક્ષણ સુધી બધા રસ રાવા છે. તો એ તો બધા જો વિદેશોની અંદર હાવ ગળા 90 વર્ષના ઠોઠાથી જાય તોય પરણે છે, જોડા વગર રહેતા નથી. અને જે કાંઈ પ્રકારનો રસ આવે એ બધું બસ ખાવ, મોજ કરો, મોજ કરો, મરી જાઓ. એ તો જેને હેતુ સમજાયો જીવનનો એ જ વિચારશે. અને જેને હેતુ સમજાય એના જીવનમાં પ્રાયોરિટી શું છે એ મહાન છે. આ છેલ્લી વાત કરું છું. આપણે જાણ્યા પછી પણ જો સંસાર પ્રાયોરિટીમાં પેલો છે તો આપણે મૂઢ છીએ, ભગવાન પ્રાયોરિટીમાં પેલા છે, ફર્સ્ટ પ્રાયોરિટી ભગવાન છે, તો આપણે ડાયા છીએ. અને હવે આ બધું કરી જ લેવું છે, ના મેળવું છે, ના કરવું છે, ના બધું પછી, એટલે આપણે ભગવાનને ક્યાં રાખ્યો છે ખબર છે? ભિખારીની જગ્યાએ. તમારે ઘરે રસોડું થાય ને ભિખારી માગવા આવે તો તમે પેલા ભિખારીને જમાડો? એને કે ભાઈ જા જા, હજી તો મહેમાનો જમવાના છે, પછી બધા ઘરના બધા જમશે, પછી અમારા નોકર ચાકર છે એ જમશે ને વધશે તો તને દેશું. એમ આપણે સારામાં સારો સમય ક્યાં નાખવાનો? કે પરિવારમાં નાખવાનો, દુકાનમાં નાખવાનો, ધંધામાં નાખવાનો, ઘરમાં નાખવાનો, નોકર ચાકરમાં નાખવાનો, હરવા ફરવા નાખવાનો, વધે તો પછી મંદિરમાં દેશું. ભગવાન ક્યાં રાખ્યો? ભિખારીની જગ્યાએ. બધો અમે પેલા રસ કસ ચૂચી લઈએ, છોકરાને રમાડ લઈએ, આ જઈએ જરા પિક્ચરમાં જઈએ, રિફર ગામ જઈ આવીએ, બધે જઈએ, ડ્રાઇવિંગમાં જઈ આવીએ, બધું બધું કરીએ, પછી પછી વધે સમય તો અમે આવશું કથામાં અને જોઈશું શુક્રવારે ક્યારેક આવીશું પછી. એટલે ભિખારીને જેમ પછી આપે એમ આપણે ભગવાનને આપીએ છીએ.
એ મૂળ છે. પેલા ભગવાન, પેલા સત્સંગ, પેલા નામ સ્મરણ, પેલા ઉઠીને પૂજા, આ તો પેલા છાપું લે ને પેલા ટીવીમાં ન્યૂઝ જોયે. જુઓ ને એટલે છ બેઠકનું શું થયું, હવે એનું જે થવું તો તારી બેઠક ખરખી કરીને ભાઈ. ઘણા પેલા છાપા બધા વાંચીને આખા ગામની ચિંતા કરીને પછી બ્રશ કરવા જાય, અને ઘણા લોકો પેલા ઉઠીને ચા પીવે પછી બ્રશ કરવા જાય. પ્રાયોરિટી ક્યાં છે? પેલા હરિનું નામ છે. શિક્ષાપત્રીમાં કેવું મહારાજે લખ્યું, ઉઠીને પેલા ભગવાન નામનું સ્મરણ કરવું. આ તો હફળફળ ઉઠ્યા, મોડું થઈ ગયું હોય તો બોલો, બાથરૂમમાં એટલો ને એટલો સમય, નાવામાં એટલો ને એટલો સમય, કપડા લતા વાળ ઓળવા બધામાં એટલો ને એટલો સમય, પૂજામાં કાપ મૂકે. આજ ઉતાવળ છે ને, એટલે 15 મિનિટ જગ્યાએ હવે 5 મિનિટમાં ગોટો વાળ દે, પછી અગરબત્તી બે લઈને વાળો ઝોંકા ઉતારતો ને ઉતારી મૂકીને ઠાકોર હે હલો કરજો. ભગવાન કે જેવી તારી ભક્તિ એવું ભલું થશે, મોક તું જલ્દી જા, તારું મોઢું જોવું હરામ છે. પ્રાયોરિટી શું છે? સરસ મજાનું 2-3 મીટર કાપડ લીધું, મોંઘું એટલે 5000 નો પીસ, એવું પેન્ટ શર્ટ થાય એવું સરસ મજાનું જગામગા પીસ, 5000 નું ખાલી કાપડ. શું સીવડાવવું છે? શૂટ નીકળ્યો લઈને, રસ્તામાં સાંભળી ગયું કે મારું ફરતા આપણે વળતા અમુક ચીજ વસ્તુ લેવી છે, તો થેલી તો લીધી નથી. વચ્ચામાં દરજીની દુકાન આવી, એને કીધું ભાઈ આમાંથી થેલી બનાવી દે મોટી ફર્સ્ટ ક્લાસ પોળી, આટલો આટલો સમય આવ્યો. એટલે કે સાહેબ આ મારે જરૂર છે ને, મારે જરૂર છે શાક બકારો ને બધું, આ બધું શોપિંગ થોડુંક લઈ જાઓ છો, દૂધીને કારેલા ને રીંગણા ને આવું બધું, થેલી નથી એટલે બનાવી દે. પેલા એ કાતર મૂકીને થેલી બનાવી, લ્યો શેઠ. તો કે હવે આમાંથી એક પેન્ટ ને શર્ટ બનાવી નાખ. પેલો કે સાહેબ આમાં ન થાય, આમાં હવે ન થાય, હવે કહેતા જ બીજી થેલી થાય, હવે આમાં પેન્ટ ન થાય, વેતરાઈ જ ગૂંથું ગયું, આ એવી જ રીતે તમે કપાયું છે, હવે પેન્ટે ન થાય, શર્ટે ના, કશું ના થાય, બીજી થેલી થાય કરવી હોય તો. એમ જિંદગીમાં સંસારમાં આવ્યા તો આપણે ભગવાનને પામમાં, પણ આ બધા આ દુનિયાનું શોપિંગ કરવામાં આપણી જિંદગીનો આપણે થેલો કરી નાખ્યો, પેન્ટ શર્ટ કરીને વાઘા શણગારવાના હતા એની જગ્યાએ થેલો કરીને બેઠા છે. પ્રાયોરિટી ભૂલી ગયા. એટલે હવે પછી વૃદ્ધાવસ્થા થાય પછી ભગવાન કે લેજે, ભગવાન ભગવાન કે હવે થેલી થાય, હવે આમાં બીજું ના થાય, હવે આમાં શું થાય. પ્રાયોરિટી શું છે ત્યારથી બહુ મહત્વનું છે. એટલે નાની વયમાં આ બધું જે ભજન થાય છે એ બહુ ઉત્તમ છે. ગમે તેટલી વિદ્યાઓ હોય પણ મુખ્ય મુખ્ય વિદ્યા તો ભગવાનના નામથી જપ કરી લે કરી જઈએ એ જ કામનું છે. બ્રહ્માનંદ સ્વામીએ સરસ મજાની વાત લખી છે કે ગીત પઢો જગરીત પઢો નૃપનીત પઢો તન રંગ ચઢો હે. ગીત પઢો જગરીત પઢો નૃપનીત, અર્થ સમજાય છે? પાછો હયો હયો કરતા રહે. ગીત પઢો, જાત જાતના ગીતો પઢ્યા, ઘણા જો તમે ફિલ્મનું સેજ નામ દો ત્યાં તો આખું ઉપાડ્યું. ગીત પઢો જગરીત પઢો, જગતમાં કેમ બધાની સાથે વ્યવહાર કરો, ડિસિપ્લિન આ તે બધું, એ બધું કટસી બધું આવડી ગયું. ગીત પઢો જગરીત પઢો નૃપનીત પઢો, મેનેજમેન્ટ શીખી ગયો. તન રંગ ચઢો હે, ભાસ પઢો અનુપ્રાસ પઢો રસ રાસ રુન્યાય પ્રકાશ દ્રઢો હે. આ બધા શાસ્ત્રો છે, ભાષાનો સાહિત્ય, આ બધી વિદ્યાઓ ભણી ગયો. જો બોલો, કેદ પઢો બહુ ભેદ પઢો, કેદના કાયદાઓ શું છે, કલમો શું છે, એ બધો કોર્ટનું બધું શીખી ગયો. કેમ બીજાને ભેદ પડાવવા, બધાને પોતાના વચમાંથી પોતાને મેળવી લેવું, એવા બધા ભેદ નીતિ પણ જાણી ગયો. કેદ પઢો બહુ ભેદ પઢો, સબ વેદ પઢો પઢી માન બઢો હે, બ્રહ્મ મુનિ ઘન શ્યામ કે નામ કો જો ન પઢો તો કછુ ન પઢો હે. ઘન શ્યામ કે નામ કો જો ન પઢો તો કછુ ન પઢો હે. એવું ભગવાનનું નામ સર્વોત્તમ છે એ જાણવા જેવી વિદ્યા છે.